ગુજરાતમાં એક તરફ મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિની ઉજવણી ધામધૂમથી થઈ રહી છે, ત્યારે બીજી તરફ ગાંધીનગરમાં એક શાળામાં બાળકોને ગાંધીજી આત્મહત્યા કઈ રીતે કરી તેવું પૂછતા સમગ્ર રાજકારણ ગરમાયું છે. આ મામલે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીને ખુલ્લો પત્ર લખ્યો હતો, તેમજ પત્રકાર પરિષદ યોજીને સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા અને જણાવ્યું હતું કે સૌ કોઈ જાણે છે કે તે મહાત્મા ગાંધીની હત્યા થઈ છે, ત્યારે શાળાના બાળકોને આ પ્રકારનો પ્રશ્ન પૂછવો એ ગંભીર ગુનો છે અને આ મામલે રાષ્ટ્રદ્રોહનો ગુનો નોંધીને સરકારે યોગ્ય પગલાં લેવા જોઈએ. આ પ્રકારની બેદરકારી ક્યારેય સાખે લેવામાં નહીં આવે. જ્યારે 150મી જન્મ જયંતિ મહાત્મા ગાંધીજીની ઉજવાય છે, ગાંધી આશ્રમથી થોડે જ દૂર વિજયભાઈ રૂપાણી રહે છે, એ મુખ્ય હેડક્વાર્ટર આખા રાજ્યનું આપણું કેપિટલ એ ગાંધીનગરથી નજીક, એક શૈક્ષણિક સંસ્થા વિદ્યાર્થીઓને એવો સવાલ પૂછે કે એ જણાવો કે મહાત્મા ગાંધીજીએ આત્મહત્યા કેવી રીતે કરી હતી. આ સમગ્ર રાષ્ટ્રનું અપમાન છે. આપણા કાયદા મુજબ આત્મહત્યા કરવી એ ગુનો છે અને મહાત્મા ગાંધીજી હંમેશા કહેતા હતા કે મજબૂત થઈને લડો, મનોબળ ટુકાવીને આત્મહત્યા કરનાર ઈશ્વરનો ગુનેગાર છે. આ વાત કરનાર મહાત્મા ગાંધીજીએ જ આત્મહત્યા કરી છે એવું કોઈ શાળામાં વિદ્યાર્થીને પૂછવામાં આવે અને સરકાર હાથ ખંખેરી નાખે કે અમે ઇન્ક્વાયરી કરશું, આ પ્રશ્ન અમે નહોતો કાઢ્યો, આનાથી સરકાર બચી શકે નહીં. મેં રૂપાણીજીને વિનંતી કરી છે કે રાષ્ટ્રદ્રોહનો કેસ તમે પત્રકારો ઉપર કરો છો, હાર્દિક પટેલ પર કરો છો, એવી જગ્યાએ રાષ્ટ્રદ્રોહ નહીં, આ રાષ્ટ્રદ્રોહ છે. રાષ્ટ્રદ્રોહનો કેસ કરવાના સામે ઇન્ક્વાયરીથી કંઈ ન થાય, આ સંસ્થામાં એક બે શિક્ષકો સામે પગલાં લેવાથી કંઈ ન થાય.